સુરતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા સહિતની અનેકો ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ પરપ્રાંતીય વિસ્તારોમાં તો રોજે રોજ હત્યાની ઘટના સામે આવી રહી છે. ત્યારે પાંડેસરામાં ઘરમાંથી સામાન્ય ચોરીના વહેમાં ત્રણ ભાઈઓ એક યુવકને પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ત્રણેય હત્યારા ભાઈઓને ઝડપી પાડ્યા છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે કારણ કે કેટલાક અસામાજિક તત્વો સહિતાઓ કાયદાને હાથમાં લઈ રહ્યા છે. તો પાંડેસરામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પાંડેસરા તેરીનામ રોડ પર દીપકનગરમાં રહેતા ગોમતી દેવીના ત્રણ પુત્ર ઇન્દ્રરાજ ઉર્ફે ડંગી, ઇન્દ્રભાન ઉર્ફે ભોલા અને અંકિતે 6 તારીખે સવારે મજૂરી કામ કરતા અરવિંદ ઉર્ફે રઘુ નિષાદ પર ચોરીનો આરોપ મૂક્યો હતો. ઘરમાંથી સામાન ચોરી કરવા બાબતે મૃતક અરવિંદ ઉર્ફે રઘુ નિષાદને રૂમમાં લાવી પૂછપરછ કરતા હતા. તેના પર ચોરીનો આરોપ લગાડી ત્રણેય જણાએ પ્લાસ્ટિકના પાઇપ અને ઢીકા મૂકીનો માર માર્યો હતો. ગંભીર ઇજાઓ થતાં અરવિંદ નિષાદનું ઘટનાસ્થળે કરુણ મોત થવા પામ્યું હતું. તો બનાવની જાણ થતાં તાત્કાલિક પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હત્યારા ત્રણેય ભાઈઓ ઇન્દ્રરાજ ઉર્ફે ડંગી, ઇન્દ્રભાન ઉર્ફે ભોલા અને અંકિત સામે હત્યાનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. વધુમાં અરવિંદ સુરતમાં 20 વર્ષથી રહેતો હતો અને પથ્થર પોલીસનું કામ કરતો હતો. તેની સંતાનમાં એક દીકરી અને દીકરો છે. બંને સંતાનો પત્ની સાથે વતનમાં રહે છે. મૃતક અરવિંદ પાંડેસરા આશાપુરી સોસાયટીમાં મિત્રો સાથે રહેતો હતો. અઝહર કુરશી સાથે પ્રકાશવાળા.